વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારા આ સમયમાં. ધ લાઈટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જોઈ રહ્યા છો. જુઓ અને આશીષ પામો. પ્રાર્થના કરીએ. અમારા જીવનમાં એક નવો વળાંક લાવનાર સ્વર્ગના કારભારી, તમને ધન્યવાદ. તમારો પુષ્કળ આભાર. તમારા દીકરા ઈસુના નામે પ્રાર્થના કરીએ છીએ. તમારું દીકરાનું લોહી નિષ્ફળ નીવડ્યું નથી. કરોડો વર્ષોનો સૂર્ય જેને ગરમીની તાકાત ખોઈ નથી નાખી, એમ યસુ તારા લોહીએ તાકાત ખોવી નથી નાખી. તમને ધન્યવાદ. તારા લોકો જાણે ને અનુભવ કરે. આવો પવિત્ર આત્મા સાથે મળીને કામ કરીએ. ઈસુ અમારા પ્રભુના નામ માંગીએ છે. આમેન. પ્રિયજનો, વિષયનું નામ છે ઈસુનું લોહી, અને એના એક એક મુદ્દા કરીને આપણે શીખીએ. ચાલો બાઇબલ ખોલીએ. રોમિયોનું પુસ્તક 5:8. રોમિયોનું પુસ્તક 5 તેની 8 હું વાંચું છું તમારા માટે. પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યો, એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. હવે અમે કલમ વાંચીએ, એનો મુદ્દો જુઓ. મુદ્દો છે ઈસુનું લોહી ઈશ્વર સાથે આપણી સંગત પૂર્ણ સ્થાપિત કરવામાં આવે છે. અહીંયા બાઇબલ એમ કહે છે, પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યું, એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ઈસુનું લોહી ઈશ્વર સાથે જે આપણી સંગત તૂટી ગઈ હતી જ્યારે આદમ હવાએ પાપ કર્યો ઉત્પત્તિના પુસ્તકમાં, ત્યારથી જ પરમેશ્વર સાથે જે આપણો સંબંધ હતો એ તૂટી ગયો હતો. પણ એ જ પરમેશ્વર ઉત્પત્તિ 3:15 પ્રમાણે ભવિષ્યવાણી કરી અને નવા નિયમની અંદર નવા કરારમાં માનવ રૂપ ધારણ કરીને આવ્યા, અને ઈસુ ખ્રિસ્તે જે મરવું દટાવને પાછળ સંપૂર્ણ કર્યું, એને જે લોહી વેવડાવ્યું તેની મારફતે ફરી પાછા ઈશ્વર સાથે આપણી સંગત પૂર્ણ સ્થાપિત કરવામાં આવી છે. આદમ થી સંબંધ તૂટેલો એ નવા કરારમાં બીજો આદમ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીના મારફતે પરમેશ્વરની સાથે આપણી સંગત કરવામાં આવી છે, પૂર્ણ સ્થાપિત કરવામાં આવી છે. હવે આપણી સંગત પરમેશ્વરની સાથે છે, દેવની સાથે જોડાઈને આપણે એક આત્મા થયા છે. બીજો મુદ્દો વાંચું છું, બીજો મુદ્દો, અને પછી કલમ વાંચીશ. આપણો ઉદ્ધાર કરવામાં આવ્યો છે, ગુલામગીરીના ભયથી છોડાવ્યા છે. કલમ એફેસી 1:7, એફેસીનું પુસ્તક 1:7 તેની 7 એનામાં એના લોહી દ્વારા તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીના મારફતે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીના મારફતે જે પ્રભુની કૃપા આપણા પર થઈ, એની કૃપાના મારફતે આપણો ભીતર માણસ આત્મા એનો ઉદ્ધાર કરવામાં આવ્યો છે, અને ઉદ્ધારની સાથે પાપની માફી મળી છે. જો આપણા આત્માનો ઉદ્ધાર થયો એનો મતલબ એ કે ગુલામગીરીના ભયથી આપણે મુક્ત થયા છે. કોઈ બી શેતાની શક્તિના ગુલામ આપણે નથી, કોઈ પણ શેતાની શક્તિના આપણે દાસત્વમાં નથી. આપણને મુક્ત કરવામાં આવે છે ગુલામગીરીના ભયથી. ઈસુએ એને જે લોહી વેવડાવ્યું એના લોહી દ્વારા આપણને ગુલામગીરીમાંથી મુક્ત તો કર્યા, એટલું જ નહીં ભયથી મુક્ત કર્યા, એટલું જ નહીં પરંતુ આપણા આત્માનું તારણ થયું છે, આપણા આત્માનો ઉદ્ધાર કર્યો છે. અગર તમને એવો મહેસૂસ થયો હોય કે મારા આત્માનો ઉદ્ધાર થયો છે, સાંભળો, ઉદ્ધાર પામી ચૂકેલા વ્યક્તિઓના મુખમાંથી કદી પણ બીભત્સ શબ્દ નીકળતા નથી, ગંદા શબ્દ નીકળતા નથી, શ્રાપના શબ્દ નીકળતા નથી. ગાળ જે બોલે છે ને, ગાળ એ શબ્દ પણ નીકળતા નથી. ગલાટી 5:19 પ્રમાણેના ખુલ્લા કામ જે દેહના છે એ બધા નષ્ટ થઈ ગયેલા હોય. અંદરનો માણસ તારણ પામેલો, ઉદ્ધાર પામેલો. જો આત્મા ઉદ્ધાર પામ્યો છે તો સમજી જ લો કે ગુલામગીરીના ભયમાંથી આપણે મુક્ત થયા છે. અને એ બીજો મુદ્દો હતો, આપણો ઉદ્ધાર કરવામાં આવ્યો છે.
શું તમને એવો અનુભવ થયો છે કે ઉધાર કરવામાં આવ્યો છે? તમારા મુખની અંદરથી કોઈ બીભત્સ નીકળે છે શબ્દો કે બીજાને તોડી પાડવાનું, બીજાને ઘાયલ કરવાનું, કપટના શબ્દો બોલવાનું સ્વા નીકળે છે? તો સમજી લો, હજુ કમી છે, હજી ખોટ છે, હજુ ખરો દિલથી પસ્તાવો કરો, તમને આત્માના ઉદ્ધારનો અનુભવ થશે અને ગુલામગીરીના ભયથી મુક્ત થયા છે એનો અનુભવ થશે. ત્રીજો મુદ્દો, અને ત્રીજો મુદ્દો હું વાંચી લઉં છું. ઈસુનો લોહી આપણને ઈશ્વરની હાજરીમાં પ્રવેશ કરવાની હિંમત આપે છે. બહુ જ અદ્ભુત મુદ્દો છે. ફરી પાછું વાંચું છું, ઈસુનો લોહી આપણને ઈશ્વરની હાજરીમાં પ્રવેશ કરવાની હિંમત આપે છે. હવે આની કલમ હું વાંચું છું, હિબ્રુ 10:19-22. હિબ્રુ 10:19-22 કલમ સુધી. મારા ભાઈઓ, તેને આપણે સ્વરૂપ પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉગાડ્યો છે. કલમ 20, એ માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાની આપણને હિંમત છે. 21મી કલમ, અને વળી દેવના ઘર પર આપણો એક મોટો યાજક છે, માટે દુષ્ટ અંતકંડ છૂટવા સારું આપણા હૃદયો પર છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને આપણે શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને દેવની સન્નિધિ જઈએ. હવે આજે મુદ્દો છે, ઈશ્વરની હાજરીમાં પ્રવેશ કરવાની હિંમત આપે છે. ઈસુ ખ્રિસ્તે જે લોહી વહેવડાવ્યું એના લોહીના મારફતે ઈશ્વરની હાજરીમાં પ્રવેશ કરવાની ક્ષમતા કે લાયકાત આપણે ધરાવી શકીએ છીએ. ઈસુના લોહીના મારફતે પરમેશ્વરની હાજરીમાં પ્રવેશ કરવાની હિંમત કે તેની સાથે વાત કરવાની ક્ષમતા કે લાયકાત આપણે ધરાવી શકીએ છીએ. કોની સાથે? પરમેશ્વરની સાથે. પરમેશ્વરની સાથે વાત કરવાની ક્ષમતા કે લાયકાત આપણે ધરાવી શકીએ છીએ. કલમને જુઓ, ધ્યાનથી જુઓ, એ લખેલું છે કલમ 19, મારા ભાઈઓ, તેને આપણે સારું પડદામાં થઈને, એટલે માઉસ અને લોહીનો જભ્ભો પહેર્યો, સત્તા ઈશ્વર છતાં, ઈશ્વર હોવાનું, પરમેશ્વર હોવાનું તેને પકડી રાખ્યું નહીં, માઉસ અને લોહીનો જભ્ભો તૈયાર કર્યો, એટલે પોતાના શરીરમાં થઈને એક નવો અને જીવતો માર્ગ ઉઘાડ્યો. કેવી રીતે ઉઘાડ્યો? ઈશ્વરે પોતાના લોહીના મારફતે આપણા માટે જીવતો માર્ગ ઉઘાડી દીધો, જે પરમેશ્વરની સાથે એની હાજરીમાં ઉભા રહેવાની ક્ષમતા કે લાયકાત આપણે ધરાવી શકીએ છીએ. પ્રવેશ કરવાને આપણને હિંમત છે. કેવી રીતે પ્રવેશ કરી શકે છે? ઈસુ ખ્રિસ્તના નામે અને ઈસુના લોહીના મારફતે પરમેશ્વરની હાજરી, એટલે કે એની હાજરીની અંદર, એની ઉપસ્થિતિમાં આપણે ક્ષમતા કે લાયકાત ધરાવી શકીએ છીએ, દેવની સાથે વાત કરી શકીએ છીએ. જૂના કરારની અંદર જુઓ, મૂસાને પરમેશ્વરે કહ્યું, મૂસા તું મારો ચહેરો જોઈ શકતો નથી અને મને કોઈ જુએ તો જીવતા રહી શકતા નથી. મૂસાએ કીધું કેમ? પરમેશ્વરે કહ્યું માણસમાં પાપ છે, પાપ માણસને ઈશ્વરથી અલગ કરે છે. માણસ જુએ પરમેશ્વરને તો જીવતા રહી શકતા જ નથી, માટે તો પડદામાં થઈને આવ્યો, દેહ ધારી પડામાં થઈને ખુદ પરમેશ્વર ઈસુના નામે આવ્યા અને એનું લોહી ઈશ્વરની હાજરીમાં પ્રવેશ કરવા માટે હિંમત આપે છે. નવો અને જીવતો માર્ગ તેને ઉઘાડ્યો છે અને દેવના ઘર ઉપર આપણો એક મોટો યાજક છે. અને તે યાજક કોણ? યાજક પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને તે પણ છે મહાયાજક. 22મી કલમ જુઓ, માટે દુષ્ટ અંતકરણથી છૂટવા છારું. હવે જુઓ, આપણા જીવનોની અંદર વિચારીએ, આપણે પોતાને એમ નથી કહી શકતા કે આપણે પૂરેપૂરા ધાર્મિક છે, પૂરેપૂરા ન્યાયપણામાં ચાલીએ છે, અમે બધી આજ્ઞાનું પાલન કરીએ છે, અમે પ્રભુને પસંદ પડે એવું જીવન જીવીએ છે. ના 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 પ્રિયો, હજુ પણ આપણા જીવનની અંદર કોઈ કમી ઘટી હોય તો પ્રભુ અત્યારે પણ સંત પાઉલ મારફતે હિબ્રુનો લેખક એમ કહે છે, માટે દુષ્ટ અંતકરણથી છૂટવા છારું. અંદરની વાતો,
દુષ્ટ અંતકરણથી છૂટવા છારું આપણા હૃદયો પર છંટકાવ પામીને. કોનું છંટકાવ? ઈસુના લોહીનો છંટકાવ. દુષ્ટ અંતકરણથી છૂટવું. બીજી બાબત, આપણા હૃદયો પર છંટકાવ પામવું ઈસુના લોહીના મારફતે. અને નિર્મળ પાણી એટલે કે પવિત્ર આત્માનું પાણી, જીવનનું પાણી, નિર્મળ પાણીથી શરીરને ધોઈને નિર્દોષ નિષ્કલંક પરમેશ્વરની હાજરીમાં પ્રવેશ કરવાની હિંમત ધરાવવાને માટે સંત પાઉલ કંઈક આપણને કહી રહ્યો છે. હવે આપણે વિચારીએ, માણસ ખારાથી ધુએ યા તો ઘણો સાબુ છોડે, કોઈ ચંદન નો સાબુ, કોઈ લક્ષ સાબુ, કોઈ સંતુર સાબુ, કોઈ લાઇફબોય સાબુ, ગમે તે સાબુ નો ઉપયોગ કરો, આખી દુનિયામાં એવી કોઈ ફેક્ટરી જ નથી બની કે એવો સાબુ બન્યો હોય જે માણસના પાપ ધોવાય. આ એક જ વ્યક્તિ છે, અને તે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નો લોહી અને તેનું વચન. અને એને નિર્મળ પાણી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નિર્મળ પાણી એટલે ચોખ્ખા કાચ જેવું પાણી, નિર્મળ પાણી, શુદ્ધ પવિત્ર, એ પાણી થી શરીરને ધોવા માટે તમે ગરમ પાણીમાં સ્નાન કરો ને તો પણ દુષ્ટ અંતકરણ નહીં ધોવાય. ઘણો સાબુ છોડો ને તો પણ દુષ્ટ અંતકરણ નહીં ધોવાય. અને દુષ્ટ અંતકરણ થી છૂટવાનું છે મારે તમારે. શું આપણા જીવનોમાં દુષ્ટ નું અંતકરણ છે? દુષ્ટ એટલે શૈતાન, કાર્યો ભૂત, એનું અંતકરણ છે? કેમ કે આદમ અને હવાને પણ એને લક્ષમાં લીધા હતા. આદમમાં દુષ્ટ અંતકરણ નહીં હતું, નિર્દોષ હતો, દેવની સાથે વાત કરવા વાળો, પરમેશ્વરની હાજરીમાં રહેવા વાળો, મોઢા મોઢ વાત કરવા વાળો. પણ જયારે દુષ્ટ અંતકરણ આવ્યું, આદમની આત્મિક આંખ બંધ થઈ ગઈ. નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના મારફતે મનુષ્યની આત્મિક આંખ ખોલી અને એને જે લોહી વેવડાવ્યું એના લોહીથી દુષ્ટ અંતકરણ થી છુટકારો પામી શકીએ, પરમેશ્વરની હજુરીમાં પ્રવેશ કરવાની હિંમત કે લાયકાત કે ક્ષમતા ધરાવી શકીએ. કલમને જરા ધ્યાનથી જુઓ, સમજો, પવિત્ર આત્મા તમને મદદ કરે, ગહેરી અને ગૂઢ વાત તમને સમજાવે. બાઇબલ કહે છે નિર્મળ પાણીથી શરીરને ધોઈને, એટલે આપણે શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી, શુદ્ધ હૃદય, શુદ્ધ હૃદય. આપણે પોતે પોતાને એવું નહીં માની લેવાનું કે મારું હૃદય શુદ્ધ છે, ક્યારે પણ એવું નહીં માની લેવાનું. જ્યાં સુધી પૃથ્વી પર છે ત્યાં સુધી શીખતા જાઓ, શીખતા જાઓ, શીખતા જાઓ. હું પણ શીખું છું, તમે પણ શીખો છો. મને બધું આવડી ગયું છે એમ નહીં, મને બધો જ અનુભવ છે એમ નહીં, હું આખું બાઇબલ જાણું છું એમ નહીં. શીખો, પવિત્ર આત્માની મદદ માંગો. બાઇબલ એમ કહે છે શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને. કોના ઉપર? તારનાર પર વિશ્વાસ રાખીને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને, એના વચન પર વિશ્વાસ રાખીને દેવની સાનિધ્ય જઈએ, દેવની નજીક જઈએ. દેવ ચાહે છે કે તમે તેની નજીક જાઓ, તેની નજીક જાઓ. અને તેની નજીક પહોંચવાને માટે તો ઈસુએ લોહી વેવડાવ્યું છે ને, દુષ્ટ અંતકરણથી છૂટવા માટે લોહી વેવડાવ્યું છે ને. પરમેશ્વરની હજુરીમાં પ્રવેશ કરવાની હિંમત તમે ધરાવી શકો માટે લોહી વેવડાવ્યું છે ને. તમે પ્રાર્થના કરો, આંખો બંધ કરી ઈસુ ખ્રિસ્તના નામે તરત જ ત્રીજા આસમાનમાં તમે પહોંચી જાઓ. જેમ સંત પાઉલ કહે છે ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવે. આંખ બંધ કરો એટલે તરત જ તમને એમ લાગવું જોઈએ, તરત જ એમ લાગવું જોઈએ કે હું પરમેશ્વરની પાસે પહોંચી ગયો છું ઈસુ ખ્રિસ્તના નામે. ક્ષમતા કે લાયકાત ધરાવો, કેમ કે નવો માર્ગ તેને આપણા માટે ઉઘાડ્યો છે. નિષ્ફળ નિવડ્યું નથી ઈસુનું લોહી, નિષ્ફળ નિવડ્યું નથી અને નિષ્ફળ નિવડશે પણ નહીં. આગળ
એફેસીનું પુસ્તક બીજો અધ્યાય તેની તેરમી કલમ, એફેસીનું પુસ્તક બીજો અધ્યાય તેની તેરમી કલમ હું વાંચું છું. પણ તમે જો પહેલા દૂર હતા, પરમેશ્વરની હજુરીમાં પ્રવેશ કરવાની કોઈ તાકાત જ નહીં હતી, ક્યારે પાપમાં હતા જીવનમાં તું ત્યારે, પણ તમે જો પહેલા દૂર હતા તે તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો. કોની પાસે પહોંચી ગયા છે? પરમેશ્વરની હજુરીમાં પહોંચી ગયા છે. ઈસુ ખ્રિસ્તના લોહીના મારફતે, ઈસુ ખ્રિસ્તના લોહીના મારફતે પરમેશ્વરની હજુરીમાં પહોંચી ગયા છો. અને ક્ષમતાને લાયકાત તમે ધરાવી શકો છો. હિબ્રુ ચોથો અધ્યાય ને છઠ્ઠી કલમ, હિબ્રુનું પુસ્તક ચોથો અધ્યાય તેની છઠ્ઠી કલમ ચાર અને છ હું વાંચું છું. તો કેટલાક ને તેમાં પ્રવેશ કરવાનું બાકી છે, ક્યાં? પરમેશ્વરની હજુરીમાં. કેટલાક ને અત્યારે જો તમે સાંભળી રહ્યા છો, તમને પોતાને એવું લાગવું જોઈએ કે પરમેશ્વરની હજુરીમાં પ્રવેશ કરવાની ક્ષમતા કે લાયકાત હું ધરાવી શકું છું. ઈસુના લોહીના મારફતે પરમેશ્વરની હજુરીમાં પ્રવેશ કરવાની હિંમત હું ધરાવી શકું છું. અહીંયા જો સંત પૌલ કહે છે, કેટલા એક ને તેમાં પ્રવેશ કરવાનું બાકી છે. કેટલા એક એટલે કે બહુવચન. આને જેઓને અગાઉ સ્વાતા પ્રગટ કરવામાં આવી હતી, અગાઉ માની લો કે ઉત્પત્તિ થી મલાખી મૂસાનું નિયમશાસ્ત્ર, અને ત્યાર પછી યોહોશુઆ થી તમે વાંચતા જાઓ, અને મલાખી સુધી એક 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 પત્ર ને તમે વાંચો. યહૂદીઓને યશાયા, યર્મિયા, હસ્કેલ, દાનિયેલ અને હોશાથી મલાખી સુધીના નાના મોટા પ્રબોધકોએ પુષ્કળ પ્રચાર કર્યો, પણ સ્વાર્થા તો પ્રગટ કરી, સ્વાર્થા તો પ્રગટ કરી. તેઓએ આજ્ઞાનો ભંગ કર્યો. સ્વાર્થા તો પ્રગટ કરી, સ્વાર્થા તો એ સાંભળી પણ ખરી. અને પ્રાચીન કાળના પ્રબોધકો પૂર્વજોના મારફત એ બાબત પ્રગટ થઈ, પણ સાંભળનારા લોકોએ એ આજ્ઞાનો ભંગ કર્યો, તેથી તેઓ પ્રવેશ કરી શક્યા નહીં. તેથી તેઓ પ્રવેશ કરી શક્યા નહીં. ક્યાં? પરમેશ્વરની હજુરીમાં પ્રવેશ કરી શક્યા નહીં. આભાર માનીએ જીવતા દેવનો, અને આપણે માનવું જોઈએ કે પરમેશ્વરની હજુરીમાં પ્રવેશ કરવાની ક્ષમતા કે લાયકાત કે હિંમત ધરાવી શકીએ છીએ. ફરી પાછો આ મુદ્દો હું વાંચું છું, ધ્યાનથી જુઓ. ઈસુનું લોહી આપણને ઈશ્વરની હજુરીમાં પ્રવેશ કરવાની હિંમત આપે છે. જ્યારે પ્રવેશ કરવાની હિંમત મને તમને મળી છે, શા માટે આપણે બેદરકાર રહીએ? શા માટે આપણે બેદરકાર રહીએ? આગળ આપણે જઈએ, ચોથો મુદ્દો, ચોથો મુદ્દો છે, ઈસુનું લોહી ઈશ્વરની હજુરીમાં રક્ષણ કરે છે. ફરી એકવાર બોલું છું, ઈસુનું લોહી ઈશ્વરની હજુરીમાં રક્ષણ કરે છે. ફરી વાર વાંચું છું, ઈસુનું લોહી ઈશ્વરની દ્રષ્ટિમાં, એની નજરમાં રક્ષણ કરે છે. કોનું? આપણા બધાનું, આપણા બધાનું. હિબ્રુ દસમો અધ્યાય ચૌદમી કલમ, દસમો અધ્યાય તેની ચૌદમી કલમ હું તમારા માટે વાંચું છું. ચૌદમી કલમ, કેમ કે જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને તેણે એક જ અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કર્યા છે. ઈસુ ખ્રિસ્તે દર વર્ષે બલિદાન આપવા માટે આવવું પડતું નથી. જૂના કરારની અંદર જે મૂસાનું નિયમ શાસ્ત્ર તમે વાંચો, દર વર્ષે પુષ્કળ જાનવરોને કાપવામાં આવતા, મુલાકાત મંડપના દ્વાર પાસે ઇઝરાયલ પુત્રના પાપને ઢાંકવાને માટે, કે તેઓનો બચાવ થાય, અને વર્ષો વર્ષે બલિદાન આપવું પડતું હતું, અને ઘેટા બકરાનું લોહી માણસોને પાપને દૂર કરવા માટે સમર્થ નથી. ઘોડા ઘેટાનું લોહી માણસના પાપને દૂર કરવા માટે સમર્થ નથી. માટે બાઇબલ એમ કહે છે, ઈસુ ખ્રિસ્તે આપણને બધાને પવિત્ર કરવા માટે ત્રણે ત્રણ ભાગમાં, અંતર આત્મામાં, આત્મા મન શરીર,
જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને તેણે એક જ અર્પણથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક જ અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કર્યા છે. વારે વારે દર વર્ષે બલિદાન આપવા માટે પ્રભુ ઈસુએ આવવાનું નથી, હવે તો તેઓ મને તમને લેવાને માટે આવી રહ્યો છે. બાઇબલ પુરવારો આપે છે, મને ને તમને એ લેવાને માટે આવી રહ્યો છે. તો આ મહાસંકટ વાયરસની અંદર પણ મારા પ્રિય ભાઈ બહેનો, દેવ તમારી સુરક્ષા કરે. ઈસુના લોહીમાં સંતાયેલા રહેજો, ઈસુના લોહીમાં સંતાયેલા રહેજો. ઈસુનું લોહી ઈશ્વરની હજુરીમાં, ઈસુનું લોહી ઈશ્વરની દ્રષ્ટિમાં રક્ષણ કરે છે. પરમેશ્વરનો જે કોપ ભડકી ગયેલો છે, ભડકવાનો છે, પણ ઈસુનો લોહી તમારા પર લાગેલું છે, અને ઈસુનો લોહી તમારા પર લાગેલો હોવાના લીધે ખુદ પરમેશ્વર જોઈ છે કે આ દીકરો આ દીકરી મારા દીકરા ઈસુના લોહીથી રંગાયેલો છે. અને એ લોહી આપણા પર લાગેલું જ્યારે પિતા જોઈ લે છે ત્યારે એની દ્રષ્ટિમાં મારું તમારું રક્ષણ છે, મારું તમારું રક્ષણ છે, મારું તમારું રક્ષણ છે. કેટલું મૂલ્યવાન ઈસુનું લોહી છે, કેટલું મૂલ્યવાન ઈસુનું લોહી છે. ફરી એકવાર કલમને જુઓ, રોમિયોનું પુસ્તક 5:9 કલમ, રોમિયોનું પુસ્તક 5:9 ત્યારે આપણને હમણાં તેના રક્તથી ન્યાય ઠરાવવામાં આવ્યા છે. જો બાઇબલ કહે છે ન્યાય ઠરાવવામાં આવ્યા, ન્યાય 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 કોના રક્તથી? ઈસુ ખ્રિસ્તના લોહીથી આપણને ન્યાય ઠરાવવામાં આવ્યા છે, ઠરાવમાં લેવામાં આવ્યું છે. ઈસુ ખ્રિસ્તનું લોહી ઠરાવમાં લેવામાં આવ્યું છે, ઈસુ ખ્રિસ્તનું લોહી કે માનવ જાત માટે ઈસુ મર્યો છે, અને ઠરાવમાં લીધેલું ઈસુનું લોહી ખુદ પિતા જુએ છે, ખુદ પિતા જુએ છે. અને જયારે પિતા જુએ છે ત્યારે બાઇબલ એમ કે છે માટે તેની મારફતે, ઈસુના લોહીના મારફતે દેવના કોપથી બચીશું. હા મારા પ્રિય ભાઈ બહેનો, દુનિયા રાજકીયની અંદર આખા વિશ્વમાં વાયરસ જેનાથી લોકો ત્રાહી માં થઈ ગયા છે, ત્રાસજનક રોગથી સર્વ મરેલા છે, તેઓને દાટવામાં આવતા નથી, તેઓને ગુપચુપ ફેંકી દેવામાં આવે છે, અને તેઓના મુર્દાને વાયુચર પક્ષીઓ ખાઈ રહ્યા છે, તેઓને જંગલના સ્વાપદો ખાઈ રહેલા છે. પણ ધન્ય છે પ્રભુના પવિત્ર નામને, ઠરાવમાં ઈસુનું લોહી લેવામાં આવેલું છે. અને જયારે ઠરાવમાં ઈસુનું લોહી લેવામાં આવેલું છે ત્યારે બાઇબલ કહે છે તેની મારફતે દેવના કોપથી બચીશું. કદાચ આ એક વાયરસ, આ 2021 કદાચ બીજો વાયરસ, ત્રીજો વાયરસ એક પછી એક આવશે, પણ ઈસુના લોહીમાં સંતાયેલા રહેજો, ઈસુના લોહીમાં સંતાયેલા રહેજો, ઈસુના લોહીમાં સંતાયેલા રહેજો. જ્યારે તમે સવારે નાવા જાઓ અને ડોલ ભરેલું પાણી તમે નાખી નાખી નાવ છો, છેલ્લું પાણી બચે ને એક લોટા જેટલું પાણી તો લઈને નાખો ને કહો ઈસુના લોહીથી હું નાઈ લઉં છું. ઈસુના લોહીમાં તમે બની રહેજો, સંતાયેલા રહેજો મારા પ્રિય ભાઈ બહેનો. દેવના કોપથી બચવાને માટે ઠરાવમાં લોહી લેવામાં આવેલું છે, ને લોહી છે ઈસુનું લોહી, ઈસુનું લોહી. અને છેલ્લો ભાગ, દેવના કોપથી બચીશું શબ્દ છે, કેટલું બધું ખાતરીપૂર્વક છે. પરમેશ્વરનું વચન બાઇબલ કહે છે કેટલું બધું ખાતરીપૂર્વક છે, કેટલું બધું ખાતરીપૂર્વક છે. ઈસુનું લોહી નિષ્ફળ નીવડ્યું નથી, ઈસુનું લોહી નિષ્ફળ નીવડ્યું નથી. આવો પ્રાર્થના કરીએ, આપણી આંખો બંધ કરીએ. સ્વર્ગે જીવનના સ્વામી, ફરી એકવાર અમે તમારી સાનની તમારા કૃપાના શાસ્ત્રની પાસે આવીએ છીએ. અમે તમારા અધીન થયે છે, તમારા વચનના અધીન થયે છે.
પવિત્ર આત્માના અધીન થશે, તમે જે આજ્ઞા આપ્યા એના જીવન છે એના અધીન થશે. આમ સર્વનું જીવન આત્મા મન સહિત હાથમાં સમર્પણ કરીએ છીએ. હે મારા પ્રભુને મારા દેવ, અમે તારી સ્તુતિને ધન્યવાદ કરીએ છીએ કે તારું લોહી કેટલું મૂલ્યવાન છે ઈશ્વરની હઝુરીમાં. દેવની સાથે અમારી સંગત કરાવે છે ઈસુ, તારું લોહી પરમેશ્વર સાથે અમારી સંગત કરાવે છે. અમે દેવની સાથે જોડાઈને એક આત્મા થયા છે, એ પ્રભુ તારું વચન છે. મારા પવિત્ર પ્રભુ અમને પૂર્ણ સ્થાપિત કર્યા છે. આટલું જ નહીં પ્રભુજી, અમારા આત્માનો તમે ઉદ્ધાર કર્યો છે, અમારા આત્માનો તમે ઉદ્ધાર કર્યો છે, અમારા અંદરના માણસને પ્રભુ તમે સ્પર્શ કર્યો છે, તારા પવિત્ર લોહી તમને ધોયા છે, તારામાં ઉજળા બનાવ્યા છે. હે મારા પવિત્ર પ્રભુ, તમારો આભાર કે તમારી હઝુરીમાં પ્રવેશ કરવાની ક્ષમતા કે લાયકા તમે ધરાવી શકીએ છીએ. તમારી હઝુરીમાં પ્રવેશ કરવાની ક્ષમતા, લાયકાત, હિંમત ઈસુના લોહીના મારફતે અમે ધરાવી શકીએ છીએ. પ્રભુ અમે તમારી હઝુરીમાં છીએ, અમે તમારી હઝુરીમાંથી ક્યાં નાસી જઈએ. સમુદ્રને પેલે પાર, ગરુડની પાંખ લઈને ઉડી જઈએ તો ત્યાં પણ તું છે. મોયલા મુર્દાની ભેગી કબર બનાવી લઈએ તો ત્યાં પણ તું છે. તારી આંખો અગ્નિની જ્વાળા જેવી છે, તારાથી કોઈ સંતાઈ શકતું નથી, તારાથી કોઈ સંતાઈ શકતું નથી. હે પ્રભુ યેશુ, તારું પવિત્ર લોહી, તમારા પિતાની હઝુરીમાં પ્રવેશ કરવાની હિંમત આપે છે. આભાર માનું છું પ્રભુ યેશુ, તમારા પવિત્ર લોહીનો. અમને પવિત્ર તમે કર્યા છે, અમને પવિત્ર કર્યા છે, અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારો આભાર માનીએ છીએ. મારા જીવનના સ્વામી, તમારું પવિત્ર લોહી, તમારું પવિત્ર લોહી જે આવનાર સમયમાં પિતાનો કોપ ભડકવાનો છે, પરંતુ અમારા પર પ્રભુ ઈસુ તારું પવિત્ર લોહી લાગેલું હોવાના કારણથી પિતા અમારા હૃદયને જુએ છે કે મારા દીકરા ઈસુનું લોહી એમના પર લાગેલું છે. હો પ્રભુ, તારી દ્રષ્ટિમાં અમારું રક્ષણ છે, તારી દ્રષ્ટિમાં અમારું રક્ષણ છે. અમે તારી સ્તુતિ કરીએ, અમે તમારો આભાર માનીએ. રિયા બસ સકારા બારી બારી ખાતોરા બારી બસ શાનદારા બારે ખાતોરા બા પ્રભુ, જે ભાઈ બહેનો વચન સાંભળી રહ્યા છે, જે ભાઈ બહેનો એ જાણી લીધું છે કે ઈસુનું લોહી પરમેશ્વરની દ્રષ્ટિમાં મારું રક્ષણ કરે છે, આવનાર ખોફથી પ્રભુ દરેકનો બચાવ તું કરનાર ઈશ્વર છે, કેમ કે તેઓ તારી હઝુરીમાં છે. લો અને મારા પ્રભુ, જ્યારે તારા લોકો તારી હઝુરીમાં છે, ક્ષમતા કે લાયકા ધરાવે છે તારી પાસે રહેવાની, તમારા દીકરા ઈસુનું લોહી જે થાળામાં લીધેલું છે એ નિષ્ફળ નીવડ્યું નથી. મહેર કરજો, તમારો પવિત્ર આત્મા દરેકને સ્પર્શ કરે, દયા કરજો, આવનાર સમયમાં જે કોપ ભડકે ઈસુના લોહી તરફ ધ્યાન કરજો. પિતા, તમારા દીકરા લોહીને જોજો, શું તમારા દીકરા ઈસુનું લોહી નિષ્ફળ જશે? શું વધસ્તંભનું લોહી નિષ્ફળ જશે પિતા? ના ના પ્રભુ, તમારા દીકરા ઈસુના લોહીને તમે જોજો, અને તમારા દીકરા ઈસુના લોહી તરફ ધ્યાન દ્રષ્ટિ કરજો કે જેઓ એ વિશ્વાસ કર્યો છે તેના પર તમારા દીકરા ઈસુનું લોહી લાગેલું છે, તો તારી દ્રષ્ટિમાં એનું રક્ષણ થાય, રક્ષણ થાય, આવનાર વાત વાયરસ થી રક્ષણ થાય, આવનાર ખોફ થી રક્ષણ થાય. પ્રભુ, જેઓ સાંભળનારા છે તેને તારો પવિત્ર આત્મા અત્યારે સ્પર્શ કરી રહેલો છે. રિયા બસ સભા રીખા બા સભા 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 રિયાંદો હો લબા ખેતો ખબારી ખતો ખબારી અંદારા બા રિવર્ષ સબારી ખેતો રબા સકાતો રે ખાલા રાબારી અંદો રબારી ખાલા લાબા રિખેતો ખબર સકેતો ખબારી અંદો રિબાલા ખાતો રે બસતો રાબા
હું સર્વને ઈસુ તારા લોહીમાં છુપાવું છું. વેલકમ હોલી સ્પિરિટ, તમે કબજો કરો, સ્વાગત છે તમારો લોર્ડ. હાલેલુયા હાલેલુયા. રિબાબ સોંડારા બારી ખલાબ શકાતોરા બારી બશંદારા બા. ધીરે ધીરે બરતે હી જાના હે હમકો તો પ્રભુ મેં. ધીરે ધીરે બરતે હી જાના હે હમકો તો પ્રભુ મેં. મોત કા બંધન તો ચુકા હે, જીવન દિયા હૈ યીશુ ને. મોત કા બંધન તો ચુકા હે, જીવન દિયા હૈ યીશુ ને. ધીરે ધીરે બરતે હી જાના હે હમકો તો પ્રભુ મેં. ધીરે ધીરે બરતે હી જાના હે હમકો તો પ્રભુ મેં. પાપ કા બંધન તો ચુકા હે, માફી દિયા હે યીશુ ને. પાપ કા બંધન તો ચુકા હે, માફી દિયા હે યીશુ ને. ધીરે ધીરે બરતે હી જાના હે હમકો તો પ્રભુ મેં. ધીરે ધીરે બરતે હી જાના હે હમકો તો પ્રભુ મેં. શ્રાપ કા બંધન તો ચુકા હે, આશીષ દિયા હે યીશુ ને. શ્રાપ કા બંધન તો ચુકા હે, આશીષ દિયા હે યીશુ ને. ધીરે ધીરે બરતે હી જાના હે હમકો તો પ્રભુ મેં. ધીરે ધીરે બરતે હી જાના હે હમકો તો પ્રભુ મેં. બીમારી કા બંધન તો ચુકા હે, ચંગાઈ દિયા હે યીશુ ને. બીમારી કા બંધન તો ચુકા હે, ચંગાઈ દિયા હે યીશુ ને. ધીરે ધીરે બરતે હી જાના હે હમકો તો પ્રભુ મેં. હમકો તો પ્રભુ મેં. જીવન દિયા હે યીશુ ને, જીવન દિયા હે યીશુ ને. માફી દિયા હે યીશુ ને, માફી દિયા હે યીશુ ને. આશીષ દિયા હે યીશુ ને, આશીષ દિયા હે યીશુ ને. ચંગાઈ દિયા હે યીશુ ને, ચંગાઈ દિયા હે યીશુ ને. હમકો તો પ્રભુ મેં. જીવન દિયા હે યીશુ ને, જીવન દિયા હે યીશુ ને. પ્રભુ, મારી પ્રાર્થના છે જે ભાઈ બહેનો એ વચન સાંભળ્યા છે, તેઓને સ્પર્શ કરો, તેઓના હૃદયને સ્પર્શ કરો, તેઓના આંખનાસુને કુપ્પીમાં લઈ લો, તેઓને ધોઈ નાખો, તારામાં શ્વેત બનાવો. હું સર્વને તારા હાથમાં સોંપું છું.
તમે મારું સાંભળ્યું છે બદલા, મારા કાલાવાળા ધ્યાનમાં લીધા છે બદલા, હું સર્વનું જીવન આત્મા મન શરીર તારા હાથમાં સમર્પિત કરું છું. ધન્યવાદ પિતા પરમેશ્વર, તમે મારું સાંભળ્યું બદલ આભાર. હાલેલુયા. અમારા કાળાવાળા ધ્યાનમાં લીધા, અમારી પ્રાર્થના સાંભળી, એના માટે તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. જે કંઈ ગાયું પ્રભુ તમારી મહિમા માટે ગાયું, તમને ધન્યવાદ. દોર અને ચલાવ ઈસુ મારા પ્રભુના નામ માંગુ છું, આમેન. ગોડ બ્લેસ યુ પ્રિયજનો. પ્રભુ તમને આશીષ આપે. ધ લાઈટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જુઓ અને આશીષ પામો. આમેન.